સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી બોર્ડ સ્કીમ પર રોક લગાવતા કહ્યું કે દાન વિશે માહિતી ન આપવી એ ગેરબંધારણીય છે. મતદાન દરમિયાન નોટાનો વિકલ્પ પણ બોર્ડની અરજી કરનારી એનજીઓનું યોગદાન છે. ગુજરાત સરકારને પેટ્રોલ ડીઝલના ટેક્સ પેટે 2 વર્ષમાં 39,000 કરોડ રૂપિયાની થઈ આવક. પેટ્રોલમાં આશરે 12,000 કરોડ અને ડીઝલમાં આશરે 27,600 કરોડની આવક. બાપુનગર વિસ્તારમાં પેન પાર્ક કર્મચારીએ પાર્કિંગના પૈસા માંગતા કાર ચાલકે કરી બબાલ. કાર ચાલકે કર્મચારીને કારમાં બેસી ઢસડ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ યોજનાના 15મા સપ્તાહથી તમામ લાભાર્થીઓને ઈ KYC કરાવવું ફરજિયાત. સરકાર દ્વારા 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ પણ આપ્યો ઇન્ડિયા એલાયન્સને જાકારો. કહ્યું, જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ એકલા હાથે લડશે ચૂંટણી. સુપ્રીમ કોર્ટે SBIને 5 વર્ષ પહેલા ચૂંટણી બોર્ડ સ્કીમની શરૂઆતથી લઈને અત્યાર સુધીની તમામ સંબંધિત માહિતી જાહેર કરવાનો આપ્યો નિર્દેશ. SBIએ 3 સપ્તાહની અંદર આપવાની રહેશે વિગતો. જર્મની નજીક સમુદ્રમાં 70 ફૂટની ઊંચાઈએ 18,000 વર્ષ જૂની પથ્થરની દિવાલ મળી આવી. એક સમયે આ દિવાલ સમુદ્રની બહાર જમીન પર હતી. ઈશા દેલોલ અને ભરત તખ્તાનીએ થોડા દિવસ પહેલા અલગ થવાની કરી હતી જાહેરાત. હેમા માલિનીએ તેની દીકરીને સપોર્ટ કરવાની કરી સંપૂર્ણ કોશિશ. બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મના નિર્માતાએ અલગ જ અંદાજમાં શેર કર્યું ફિલ્મનું પોસ્ટર. રિલીઝ પહેલા યોદ્ધાએ રચ્યો ઇતિહાસ. નીતીશ ભારદ્વાજ પોતાના અંગત જીવનને કારણે ફરી ચર્ચામાં. તેમણે તેની એક્સ પત્ની અને મધ્યપ્રદેશ કેડરની AIS સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ દાખલ કરી પોલીસ ફરિયાદ.